નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે રવિવાર છે અને રવિવારની રજા એટલે દર રવિવારની જેમ આ વખતે ધોરણ દસ વિશે ગુજરાતીનો નવો એકમ અને નવો એકમ તમે આ મોબાઈલની જે સ્ક્રીન છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હું એવો ગુજરાતી મિત્રો વાયરલ ઇન્ફેક્શન ગત રવિવારે આપણે મોકલ્યો હતો અને ઘણા બધા મિત્રોના કોમેન્ટની અંદર જે એમના જવાબો હશે એ મને મોકલ્યા હશે ખૂબ એવું સારું પરિણામ આ એકમ ટેસ્ટથી તમને મળવાનું છે તો મિત્રો આવા જે ટેસ્ટ છે એ ટેસ્ટ થકી આપણે એક સારું આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના હશે એ હેતુલક્ષી પ્રશ્નો બધા જ તમારા સાચા પડે એ હેતુથી આ કામ કરી રહ્યો છું તો ચાલો મિત્રો આજે નવો એકમ હું એવો ગુજરાતી હેતુલક્ષી કે કયો પ્રશ્ન પહેલો હશે તો મિત્રો જોઈએ પ્રથમ પ્રશ્ન છે કે હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી ગીતના કવિનું નામ જણાવો ગુણવંત શાહ બ અશોક ચાવડા ક વિનોદ જોશી અને ડ એક પણ નહીં મિત્રો બીજો પ્રશ્ન કવિએ કાવ્યમાં કયા પર્વતના શૃંગનો ઉલ્લેખ કર્યો છે તો અ ગિરનાર બ શત્રુંજય ક અરવલ્લી અને ડ એ અ અને બ બંને બરોબર તો ચાલો મિત્રો આગળનો જે ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજા પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે કે નીચેના માંથી સાચી તમારે શોધવાની છે મિત્રો અ સૌમ્ય બ ગિરનારી ક સ્મિત ડ આશીષ આ ચારમાંથી કઈ જોડણી સાચી છે એ તમારે શોધવાની છે અહીંયા ચોથા નંબરના પ્રશ્નની અંદર પૂછ્યું છે કે કવિને ગુજરાતની કઈ ધરતી પર અમૃત રસનું પાન થવાનું લાગે છે તો મિત્રો આ રહ્યા ચાર અ સોમનાથ બ અંબાજી ક ડાકોર ડ એક પણ નહીં મિત્રો આગળ વધીએ છીએ આગળનો પ્રશ્ન છે પાંચ નંબર કે હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર

મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછાય છે એનો સરસ મજાનો વિડીયો પણ આપણે યુટ્યુબ ની અંદર અપલોડ કરેલો છે મિત્રો દ્વારિકા શબ્દની સાચી ધ્વનિ શ્રેણી તમારે જણાવવાની છે દ વત્તા અ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા આ બ છે દ વત્તા વ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા આ ક ઓપ્શન છે દ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા ક વત્તા આ અથવા તો આમાંથી એક પણ સાચી નથી તે તમારે જણાવવાની છે તો ચાલો મિત્રો સાતમા નંબરનો જે પ્રશ્ન છે એના તરફ આગળ વધીએ છીએ કે નવરાત્રી શબ્દનો સમાસ જણાવો નવરાત્રિ જે શબ્દ છે એનો સમાસ તમારે જણાવવાનો છે નવરાત્રિ એ દ્વિગુ સમાસ છે નવરાત્રિ એ કર્મધારા સમાસ છે નવરાત્રિ એ તત્પુરુષ છે ડ કાતો બહુવ્રીહી છે આમાંથી સાચો જવાબ તમારે મને જણાવવાનો હશે મિત્રો સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો નો આ પંક્તિનો અલંકારનો જે પ્રકાર છે એ પ્રકાર આ ચાર ઓપ્શન જણાવવાનો છે અ ઉપમા બ વ્યાજ સુતિ ક અનન્વય ડ રૂપક મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ છે પ્રશ્ન નંબર નવ આ કાવ્યમાં કવિએ ધ્યાનને કયા રંગનું કહ્યું છે આ કાવ્યમાં કવિએ ધ્યાનને કયા રંગનું કહ્યું છે અ લાલ રંગનું કહ્યું છે બ ભગવા રંગનું કહ્યું છે ક સફેદ રંગનું કહ્યું છે ડ એક પણ નહીં ઓકે નંબરનો પ્રશ્ન આ રહ્યો આ કાવ્યનો ઉઘાડ કયા સર્વનામથી શરૂ થાય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો જુઓ આ કાવ્યનો ઉઘાડ કયા સર્વનામથી શરૂ થાય છે આ રહ્યા તમારા ઓપ્શનો દર્શક સર્વનામથી શરૂ થાય છે સ સવાચક સર્વનામથી શરૂ થાય છે સાપેક્ષ સર્વનામથી શરૂ થાય છે અથવા તો એક પણ નહીં જે હોય એ તમારે છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે કે સૂર્ય મંદિરનો વિગ્રહ સાથે સાચો સમાસ તમારે ઓળખવાનો છે સૂર્યમંદિર નો સમાસ તો તમને આવડતો હશે પણ એનો વિગ્રહ સાચો એ રીતે એનો પ્રકાર ઓળખવાનો છે તો મિત્રો જોઈએ અહીંયા આ રહ્યા પ્રકારો સૂર્ય મંદિર એટલે કે સૂર્ય જેવું મંદિર તો 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 તત્પુરુષ તત્પુરુષ થાય થાય કાં કાં મંદિર મંદિર એવી રીતે તત્પુરુષ લઈ શકો કાં તો એક પણ નહીં કયો બંધ બેસે છે આનો વિગ્રહ અને સામે છે તત્પુરુષ તો એની અંદરથી તમારે સાચો વિગ્રહ શોધવાનો છે ત્યાર પછી આશિષ શબ્દનો આશીષ શબ્દનો વિરુદ્ધાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એટલે 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 કે 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 આશીર્વાદ થાય થાય અભિશાપ અવતાર થાય આશીષ એટલે કે એક પણ નહીં થાય જ્યારે ચાર ઓપ્શન અ ઉપરથી શરૂ થાય છે અને શોધવાનું છે તમારે આશીષ નો વિરુદ્ધાર્થી શબ્દ ઓકે પ્રશ્ન નંબર તેરમાં માં તરફ આગળ વધીએ છીએ કે દિગંત શબ્દની સાચી જોડણી તમારે સોરી સાચી જોડણી નહીં ત્યાં ભૂલ થયેલી છે ત્યાં તમે સુધારો કરજો સાચી સંધિ તમારે જણાવવાની છે કે કઈ સંધિ આ રીતે છૂટી પડે તો દિગંત એટલે દિગવત્તા અંત બ બીકવત્તા અંત ક કીકવત્તા અંત કાતો એક પણ નહીં બરાબર ફરી કહું છું કે દિગંત શબ્દ ની સંધિ તમારે છૂટી પાડવાની છે અહીંયા જોડણી લખાઈ ગયો છે બેટા પણ સંધિ તમારે છૂટી પાડવાની છે ઓપ્શન બરોબર છે એમાંથી એક ઓપ્શનની જે સંધિ છે એ તમારે શોધવાની છે મિત્રો ચૌદમો પ્રશ્ન છે કે ગાંધી પાસે ગાંધીજી પાસે કયું આયુધ હતું મિત્રો આજે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે હમણાં જ ત્રીસ જાન્યુઆરી ગઈ એટલે આપણે જાણીએ છીએ મિત્રો અ સત્યનું બ અસત્યનું ક હિંસાનું નહીં તો આમાંથી કયું આયુધ એ ગાંધીજી પાસે હતું મિત્રો તમારે મને જણાવવાનું છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે ગજ ગજ છાતી ફૂલવી નો રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે અ ખૂબ આનંદિત થવું બ ગાજી ઉઠવું

અહીંયા સત્તરમો પ્રશ્ન આ રીતે છે કે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે તમે કાવ્ય ભણ્યા હશો નર્મદા નદીનો સાબરમતી નદી ઉલ્લેખ થયો છે યમુના નદીનો કે એક પણ નહીં એનો એ તમારે જવાબ લખવાનો છે ઓકે અઢારમો પ્રશ્ન છે કે દુહા છંદની રમજટ માટે ખાલી જગ્યા જાણીતું છે આ રહ્યા ઓપ્શન અ રાજસ્થાન બ ગુજરાત ક ઓરિસ્સા અથવા તો અ અને બ બંને ઓકે ત્યાર પછી અહીંયા જણાવવાનું છે કે પરભાતી શબ્દનો શિષ્ટ રૂપ જણાવો અહીંયા તર્પદો શબ્દ છે પ્રભાતી એનું શિષ્ટ રૂપ શું થાય એ આચાર ઓપ્શનમાં એક ઓપ્શન છે અ પરભ બ પ્રવેશ ક પ્રભુ અને ડ પ્રભાતીયા ઓકે પ્રશ્ન છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કયો ભાવ ભાવ દર્શાવે છે તો એ તમારે લખવાનો છે જ્ઞાનનો ભાવ દર્શાવવામાં આવ્યો છે નકારનો ભાવ દર્શાવવામાં આવ્યો છે ગૌરવનો ભાવ દર્શાવવામાં આવ્યો છે કે હાસ્યનો ભાવ દર્શાવવામાં આવ્યો છે તો આ રીતે આ જે વીસ પ્રશ્નો છે એ વીસ પ્રશ્નો અહીંયા આપણે પૂર્ણ કર્યા મિત્રો તમને જરૂર જણાવી દઉં શાંતિથી તમારા ચોપડાની અંદર આ વિશે વીસ પ્રશ્નો લખજો અને એના જે સાચા જવાબો તમને લાગે એ જવાબો લખજો અને આની જે સાચી આન્સર કી છે એ તમને રવિવારે એટલે કે આજે ચાર વાગે હું તમને મોકલીશ એની અંદરથી તમે તપાસજો અને જે સાચા પડે એ મને કહેજો કે સર વીસમાંથી મારે આટલા સાચા પડ્યા છે મિત્રો તમારા વાલીની પણ તમે સહી કરાવી શકો છો કે આ રીતનો હું ટેસ્ટ આપું છું દર શનિવારે એક કાવ્ય હું ભણું છું અથવા એક પાઠ હું ભણું છું અને રવિવારે વીસ પ્રશ્નોનો હેતુલક્ષી ટેસ્ટ હું આપું છું અને મારા આટલા ગુણ આવ્યા છે એમ કરતા કરતા આપણે બે એકમો બાદ ત્રીજો અને ચોથો એકમ પૂર્ણ કરી અને આજે પાંચમા એકમ તરફ આપણે આગળ વધ્યા છીએ તો મિત્રો આવી રીતે બધા જ એકમો દર રવિવારે આપણે આ ટેસ્ટનું આયોજન કરેલ છે દર રવિવારે તમને ટેસ્ટ પણ મળશે અને સાથે આન્સર કી પણ મળશે અને શનિવારે તમે જે ટેસ્ટ આપવાના છો એનો વિડીયો પણ તમને એડવાન્સમાં હું મોકલું છું જેના કારણે તમે વધારે પાકા બનો અને બેટા એક પણ પ્રશ્ન કોઈ પણ જગ્યાએ જોયા વિના તમારું સાચું મૂલ્યાંકન અહીંયા થાય એ રીતે આ ટેસ્ટ તમારે આપવાનો હશે તો ચાલો મિત્રો ઝડપથી હું તમને આન્સર કી મોકલી દઈશ અને આ સરસ મજાનો ચોપડો તમે બનાવો આ મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો અને તમારા જે મિત્રો સુધી ન પહોંચતો હોય અને ધોરણ દસના જ્યાં બાળકો તમારા સંબંધીઓના હોય ત્યાં આ લિંક તમે મોકલાવજો તો મિત્રો એ પણ પોતાના જ્ઞાનને તપાસ છે અને આ રીતે એમના હેતુલક્ષી જે પ્રશ્નો છે એની સારી એવી તૈયારી થશે તો ચાલો મિત્રો નેક્સ્ટ રવિવારે ફરી આપણે મળીશું નવા એકમ સાથે ત્યાં સુધી ફરી દરેક વિદ્યાર્થીઓને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ